વેલકમ ટુ કિચન ક્રાફ્ટ. વિન્ટર સ્પેશિયલમાં આજે આપણે બનાવીશું ફ્લાવર અને તુવેર દાણાનું શાક. આપણે કાયમ ફ્લાવરનું શાકને બટાકાની સાથે બનાવતા હોઈએ છીએ, પણ જ્યારે શિયાળાની સિઝનમાં તુવેરો સરસ આવતી હોય તો આપણે આ કોમ્બિનેશન પણ ચોક્કસથી ટ્રાય કરવું જોઈએ. ફ્લાવર અને તુવેર દાણાનું શાક ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને આ શાક ડ્રાય બને છે, એટલે તમે એને લંચ બોક્સમાં કે ટિફિનની અંદર પણ આપી શકો છો. તો ચલો આપણે શરૂ કરીએ. જો તમને રેસીપી પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારા દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે. જેના માટે આપણે એક નોનસ્ટિકની અંદર તેલ ગરમ કરવા મૂકવાનું છે. મેં 3 ટેબલ સ્પૂન તેલ લીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરીશું. મેં 1 ટીસ્પૂન જેટલી રાઈ લીધી છે. અત્યારે રાઈ ફૂટે એટલે આપણે હળદર એડ કરવાની છે. કોઈપણ શાકના વઘારની અંદર જો તમે હળદર એડ કરશો તો શાકનો કલર ખૂબ સરસ આવશે. હવે આપણે એની અંદર તુવેરના દાણા એડ કરીશું. મેં અહીંયા આગળ લગભગ 1.25 કપ જેટલા તુવેરના દાણા લીધા છે, એટલે 100 થી 125 ગ્રામ જેટલા દાણા એડ કર્યા પછી આપણે દાણાને ચઢવા માટે 1.25 કપ જેટલું દૂધ એડ કરવાનું છે. દાણાને આવી રીતે મિક્સ કરી લઈશું જેથી એ સરસ ગ્રીન કલરના થઈ જાય. હવે આપણે જે દૂધ એડ કરવાનું છે એ એડ કરીશું. હું દાણાને અત્યારે દૂધની અંદર બહાર આવી રીતે ચઢાવી રહી છું. તમે ઈચ્છો તો તમે એને પ્રેશર કુક કરીને પણ લઈ શકો છો. દૂધ એડ કર્યા પછી આપણે ગેસની ફ્લેમને થોડી ફાસ્ટ કરવાની, એટલે કે મીડિયમ ટુ સ્લોની વચ્ચે રાખવાની. હવે આપણે એને ઢાંકી અને ચઢવા દઈશું. લગભગ 3 થી 4 મિનિટ આપણે એને થવા દઈશું. હવે એને આપણે ખોલી અને એકવાર હલાવી દઈશું જેથી દરેક જે દાણો છે એ સરસ ચઢી જાય. જો તમને દૂધ ઓછું થયેલું લાગે તો તમે દૂધ એડ કરી શકો છો. હવે આપણે ફરીથી એને 3 થી 4 મિનિટ માટે થવા દઈશું. 4 મિનિટ થઈ ગઈ છે. આપણા દાણા હવે ચઢવા આવ્યા છે એટલે આપણે ફ્લાવર એડ કરી દઈશું. અહીંયા આગળ મેં 250 ગ્રામ ફ્લાવર લીધું છે. બીજા મસાલામાં ગરમ મસાલો, મીઠું, ધાણા જીરું અને મરચું એડ કર્યા છે. હળદર આપણે પહેલાં જ એડ કરી દીધી હતી. હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી લઈશું, એટલે ફ્લાવરની સાથે જે દાણા થોડા ચઢવાના બાકી રહ્યા છે એ પણ ચડી જશે. જો દૂધ ઓછું થયેલું લાગે તો તમે એડ કરી શકો છો. 2 થી 3 મિનિટ બાદ આવી રીતે આપણે એને હલાવીને ચેક કરી લઈશું. હજુ એને થોડી વાર છે અને દૂધ હજુ છે, એટલે આપણે એને ફરીથી ઢાંકી અને થવા દઈશું. ગેસની ફ્લેમને હવે આપણે એકદમ સ્લો કરી દીધી છે. આપણું શાક હવે ઓલમોસ્ટ તૈયાર છે. દૂધ જે હતું એ બળી ગયું છે. જો ફ્લાવર કે દાણા કાચા લાગે તો તમે દૂધને એડ કરી શકો છો. હવે આપણે એની પર કોથમીર એડ કરી દઈશું. કોથમીર નાખ્યા પછી આપણે મિક્સ કરી લઈશું. શાકમાં કોઈ જ મોઈશ્ચર નથી રહ્યું, બધું જ જે દૂધ હતું એ બળી ગયું છે અને એમાંથી સરસ માવો પણ તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો કે શાક એકદમ બનીને તૈયાર છે, એકદમ ડ્રાય થઈ ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. શાકને મેં સર્વિંગ બાઉલની અંદર લઈ લીધું છે. આ શાકને તમે રોટલી કે પરાઠાની સાથે ખાઈ શકો છો. તો શિયાળામાં તમે આ કોમ્બિનેશનવાળું શાક ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા વ્યૂઝ મારી સાથે શેર કરવાનું ના ભૂલતા. હું આશા રાખું છું આજની આ રેસીપી તમને પસંદ આવી હશે. કાલે ફરી મળીશું.